मित्रों पुरुषार्थ एजुकेशन चैनल में हूँ अश्वर तेजल आपनुं स्वागत करूँ छूँ। आज धोरण आठ में विषय गुजराती में आपणे काव्य उत्सव भणवानुं छे, जेनुं शीर्षक छे धूणीए मारक अने काव्यनो साहित्य प्रकार छे उर्मिली। गुजराती साहित्यमां घणा प्रकारना काव्यो छे, पद, आख्यान खंड, भक्ति गीत, उर्मी गीत, प्रार्थना गीत, काव्य, गीत काव्य, जेमा आ धूणीए मारक ए उर्मी गीत प्रकार काव्य छे अने कवि छे मकरंद दवे। तो आपणे सौ प्रथम कवि परिचय जोईए। मकरंद वजशंकर दवे, जन्म 13/11/1922 અને મૃત્યુ 31/1/2005। તેમનું વતન રાજકોટ જિલ્લાના ગોંડલના તેઓ વતની હતા। સાહિત્ય સાધનાની સાથે આધ્યાત્મિક ક્ષેત્રે તેમણે ગતિ કરી છે। તેમને 1979નો રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો છે। આપણે કવિશ્રી મકરંદ દવેનું ધૂણીએ મારક કાવ્ય આગળ ભણશું। તો મિત્રો હવે આપણે ધોરણ 8 નું છઠ્ઠું કાવ્ય ધૂણીએ મારક ઉર્મી ગીત સમજીશું। વાતો કેતા બાથમાં ભીડી પાસ
બાતમાં ભીડી બાત એટલે કે પ્રેમ પૂર્વક ભેટવું, આપણે તેને પ્રેમથી ભેટી અને તેની સાથે સુખ દુઃખોની વાતો કરીશું. ખુલ્લા ખેતર અડખે પડખે માથે લીલું આ ખુલ્લા ખેતર અડખે પડખે હોય વચ્ચે આપણું ઘર હોય. ખુલ્લા ખેતર અડખે પડખે માથે લીલું સ્વચ્છ આકાશ છે વચ્ચે નાનું ગામડું ભેટ્યું. આપણું ગામ જ્યાં છે એ ખુલ્લા ખેતરોની વચ્ચે ઉપર ચોખ્ખું આભ છે તેની વચ્ચે આવેલું છે. આવા નૈસર્ગિક વાતાવરણમાં રહેવાનો લાભ કોને મળે? એવા નૈસર્ગિક વાતાવરણમાં રહેવાનો લાભ ક્યાંથી મળે? ક્યાં મળવાનો હતો? સોનાની તો સાંકડી ગલી હેતુ ગણતું હે, એ સોનું મેળવવાની ધન સંપત્તિ મેળવવાનો પ્રલોભન ઈચ્છાનો માર્ગ સાંકડો છે. એ ગલી તો ખૂબ સાંકડી છે. સોનું ધન સંપત્તિ મેળવવાનો પ્રલોભનનો માર્ગ સાંકડો હોય છે, સાંકડી ગલી જેવો છે. ત્યાં હેતુ ગણતું હે, હેતુ ગણતું એટલે કે સ્વાર્થી લોકો. સોનાની તો સાંકડી ગલી છે ત્યાં હેત પણ મતલબ વગર થતું નથી, પ્રેમ પણ સ્વાર્થ વગર થતો નથી, હેત પણ મતલબી હોય છે. પૈસા માટે લોકો કેવા રઘોયા થઈ અને દોડાદોડ કરતા હોય છે જાણે કે જીવતા પ્રેત હોય. દોડ્યા માટે દોડતા, દોડ્યા એટલે પૈસા, પૈસા માટે દોડતા લોકો એમાં જીવતા જોને પ્રેત. પ્રેત એટલે કે મરી ગયા પછી આત્મા ભૂત પ્રેત ભટકે એમ દોડ્યા પાછળ દોડતા વ્યક્તિને પ્રેતની સાથે કવિએ સરખાવ્યો છે. પૈસા માટે લોકો કેવા રઘોયા થઈ અને દોડાદોડ કરતા હોય છે જાણે કે જીવતા પ્રેત છે. માનવી ભાડી અમથું અમથું આપણો ફોરે વાલ, માણસને જોઈ અને આપણા મિયામાં કોઈ પણ જાતના સ્વાર્થ વગર વહાલ ઉભરાય એવું જીવન જીવવા માટે. માનવી ભાડી અમથું અમથું, ભાડવું એટલે જોવું, કોઈ પણ મનુષ્યને જોઈને અમથું અમથું કોઈ પણ સ્વાર્થ વગરનું હેત અને વહાલ ઉભરાય એવું જીવન જીવવા માટે. નોટ અને સિક્કા નાખ નદીમાં તું ધૂળીએ મારા વિચાર, નોટ અને સિક્કા નદીમાં નાખીને ધૂળીએ મારો. સાદા અને સાત્વિક જીવન જીવવા તરફ ધનનું પ્રલોભન છોડી અને સાદગીનો માર્ગ સ્વીકાર તું ધૂળીએ મારા વિચાર, સાદું અને સાત્વિક જીવન તું જીવ. ધન્યવાદ. વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. જો તમને અમારા વિડીયો પસંદ હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.